વડોદરાના કરજણ ટોલ નાકા પર સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો. ટોલ માફીની માંગ સાથે અધિકારીનો ઘેરાવ કર્યો. સ્થાનિકોને ટોલ ભરવામાંથી મુક્તિ આપવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. ટોલ મેનેજરનો ઘેરાવ કરી આવેદન આપવામાં આવ્યું. ટોલ ટેક્સમાંથી માફી નહીં આપવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. કરજણ હાઈવે પરનું ટોલ નાકું પોલીસ છાવણીમાં ફેરવાયું. સ્થાનિકોએ વિરોધ નોંધાવતા ટ્રાફિક જામ થયો. તો હાલમાં આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો વડોદરાના કરજણ ટોલ નાકા પાસેના છે કે જ્યાં સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો, ટોલ માફીની માંગ સાથે અધિકારીનો ઘેરાવો કર્યો અને આવેદન આપ્યું. સ્થાનિકોને ટોલ ભરવામાંથી મુક્તિ આપવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. ટોલ મેનેજરનો ઘેરાવ કરીને આવેદન આપ્યું અને સાથે જ ટોલ ટેક્સમાંથી માફી નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. હાલમાં તો આ બનાવને પગલે કરજણ હાઈવે પરનું જે ટોલ નાકું છે એ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. સ્થાનિકોએ વિરોધ નોંધાવતા જ ટ્રાફિક જામ દ્રશ્યો પણ સામે આવ્યા. જે તે સમયે ભારત સરકાર અને એલએનટીનો આ ટોલ પ્લાઝા માટે અને રસ્તા માટે સિક્સ લેન રોડ માટે જે કરાર થયો હતો એ કરારની અવધિ સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. તેમ છતાં પણ છેલ્લા ઘણા સમયથી ટોલ નાકાના દરોમાં જે ઘટાડો કરવામાં આવે તે ઘટાડો કર્યો નથી અને જૂના દરોથી ગાડીઓના ટેક્સ ઉઘરાવવામાં આવે છે એ સદંતર ભારત સરકારના કરારનું ઉલ્લંઘન છે. તથા કરજણ તાલુકાની જીજે સિક્સ પાર્સિંગવાળી ગાડી ફ્રી કરવામાં આવે પરંતુ આજની સુધી ફ્રી થઈ નહીં. ગેજેટ પ્રમાણે જોવા જઈએ તો અમને સર્વિસ રોડ પ્રોવાઈડ કરવામાં સર્વિસ રોડ પ્રોવાઈડ કર્યો નથી અને જીજે સિક્સની ગાડી ફ્રીમાં નીકળતી હતી જેની માટે આજરોજ આંદોલન છે. तो भारत सरकार का जो गैजेट है जब जब सिक्स लेन रोड बना था उसमें टोल प्लाजा आता है वो गैजेट खत्म हो गया. अभी जो वेट है वो पूरी गाड़ी के 105 दे रहे हैं. मस्टेक नहीं होता 210 होते हैं. तो वो गैजेट के अंदर गैजेट के पास में लिखा हुआ है कि जब सरकार के साथ जो समूह रहता है वो खत्म होने के बाद वो टोल टैक्स उतरना नहीं चाहिए. देखो जी हम भारत सरकार का जो टोल है उसी हिसाब से कम करने इसमें देखो ना सेक्शन आगे लिखा है गैजेट गैजेट में 105 होता है. वो फास्टैग का इश्यू नहीं है वो गैजेट में जो प्रोविजन है समझ में लिया था वो एलएनडी वो सरकार की जो खत्म हो गई है. मैं दो बार टेंडर प्रोसीड हुआ है वो दो बार हुआ लेकिन गैजेट का स्पष्ट उल्लेख किया है इसमें आप देखना गैजेट को गैजेट के हिसाब से कब ले सकते थे जब सरकार के साथ आपका करार हुआ था एलएनडी जब रोड बनाया था जब टोल प्लाजा लाया था तो सरकार ने जो खर्च किया है इसके बारे में तब ले सकते थे. अभी वो खत्म होने के बाद आप नहीं ले सकते सर. ऐसा बोल रहे इनकी जो बात है आप ऊपर तक पहुँचा देना बस. અંબાજીમાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલી આરટીઓ ચેકપોસ્ટ ધૂળ ખાઈ રહી છે. એક સમયે જે વાહનોથી ધમધમ